લક્ષણો જોઈ ગયા છીએ. આજે આપણે ફુગાવાના કારણો વિશે ચર્ચા કરવાની છે. હવે આપણે જોઈ ગયા કે ફુગાવો છે શા માટે ઉદ્ભવે છે, એના કારણો છે. આને પહેલા પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ ઘટના બને છે કારણ વિના બનતી નથી, કંઈક ને કંઈક કારણ છે, જવાબદાર હોય છે. અહીંયા ફુગાવો સર્જાય છે તો અહીંયા એની માટે બે, આમ તો જોવા જઈએ જો તમને એમસીક્યુ ની અંદર પૂછે કે ફુગાવાના કારણો કેટલા, માત્ર બે જ. કેટલા? બે. માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. આમ છતાં અન્ય પરિબળો જે છે એ પણ ફુગાવા પર અસર કરે છે. એમાં સૌ પ્રથમ ફુગાના મુખ્ય બે જે કારણો છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ ભાવ વધે છે તો શા માટે વધે છે. તો કે ભાઈ આમ તો તમે જોવો તો બજારની અંદર બે પરિબળો કાર્ય કરે છે, એક માંગ અને બીજો છે ખર્ચ. માંગ છે એ પ્રમાણમાં લોકો ખર્ચ કરવા માટે તૈયાર છે કે નહીં, આ બે વસ્તુઓ જે છે અસર કરે છે. એમાં જો યાદ રાખજો એમસીક્યુ ની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાય કે ફુગાવાના કારણો જણાવો અથવા તો ફુગાવાના મુખ્ય કારણો કેટલા છે, બે છે, માંગમાં વધારો અને બીજું છે ખર્ચમાં વધારો. અન્ય પરિબળ આપણે જોવાના છે પણ એમસીક્યુ માં પૂછાય તો આપણે કેટલા લખશું, માત્ર બે છે, બરાબર. એમાં સૌ પ્રથમ આપણે જોવાનું છે ફુગાવાના કારણોમાં માંગમાં વધારો અને મુખ્ય પેટા પરિબળો કેટલા આવશે, ત્રણ, બરાબર. કેટલા મુદ્દા જોવાના છે, ત્રણ પરિબળો વિશે જોવાનું છે. તો આજે આપણે ફુગાવાના કારણોની ચર્ચા કરવાની છે. આપણે આગળ જોઈ ગયા કે ફુગાવો એટલે શું, તો કે ભાઈ ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં શું થાય છે, વધારો થાય છે, ભાવ વધારો થાય છે, જેને આપણે સામાન્ય રીતે ફુગાવો કહીએ છીએ. હવે જે શું કીધું છે, વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારા મુખ્ય કેટલા પરિબળો છે, બે, એક છે માંગ અને બીજું છે, તો કે માંગ મુખ્ય બે પરિબળો છે, માંગ અને પુરવઠો. માંગના પ્રમાણમાં પુરવઠો કેટલો છે અથવા તો પુરવઠાના સંદર્ભમાં માંગ કેટલી છે, આ બે વસ્તુઓ છે એ અસર કરે છે. તો આ રીતે માંગ અને પુરવઠો બંને બજારની અંદર કિંમત નક્કી કરનારા પરિબળો છે. તો એના આધારે જો અહીંયા શું કીધું છે કે માંગ છે પુરવઠા કરતા જ્યારે માંગ વધી જાય છે ત્યારે શું સર્જાય છે, તો કે ફુગાવો સર્જાય છે. મુખ્ય બે પરિબળો છે એમાં માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. અહીંયા તમને ખર્ચમાં વધારો કીધો છે ત્યાં પુરવઠો નથી લખવાનો, કારણ કે માંગ કરતા પુરવઠો જ્યારે બજારમાં ઓછો હોય છે ત્યારે શું જોવા મળે છે, તો કે ફુગાવાની સ્થિતિ સર્જાય. ખર્ચમાં જ્યારે વધારો થાય છે ને ત્યારે પણ ફુગાવો સર્જાય છે. હવે જો માંગમાં વધારો છે, હવે આપણે આના વિશે જોવાનું છે માંગમાં વધારો છે એ કઈ રીતે અસર સર્જે છે, તો કે જો એ માંગમાં વધારો, વસ્તુની માંગમાં વધારો થવાથી કોઈ પણ વસ્તુ છે, વારંવાર આપણે ઉદાહરણ જોઈએ છે, કોઈ પણ વસ્તુ છે એની માંગમાં જ્યારે વધારો થાય છે ત્યારે કિંમતોમાં વધારો થાય છે. પુરવઠા કરતા માંગ વધી જાય ત્યારે સ્વાભાવિક છે કે શું થાય, વસ્તુની કિંમતમાં વધારો થાય. તો માંગમાં વધારો થાય એટલે કિંમતમાં વધારો થયો, કિંમતમાં વધારો થવાથી શું થશે, કિંમતમાં વધારો થયો એ ભાવ સપાટી વધી, અને આ ભાવ સપાટી વધવાની ક્રિયાને આપણે શું ગણીએ છીએ, ફુગાવો ગણીએ છીએ. પુરવઠામાં વધારો થઈ શકે છે અને ન હોય તો પણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે, જેને આપણે ફુગાવો ગણીએ છીએ. હવે જો માંગમાં વધારાના કારણે જે કિંમતમાં વધારો થાય છે એને કહેવાય માંગ પ્રેરિત ફુગાવો. શું કહેવાય? માંગ પ્રેરિત ફુગાવો. આની પહેલા આપણે જોઈ ગયા હતા દાબેલો ફુગાવો, ખ્યાલ છે ને. જો એમસીક્યુ માં પૂછાઈ શકે છે દાબેલો ફુગાવો એટલે શું, તો કે સરકાર સબસિડી દ્વારા અને જે પણ કઈ કાયદાઓ દ્વારા ફુગાવાને દબાવી રાખે છે તો એ દાબેલો ફુગાવો છે. પણ માંગમાં વધારો થવાથી કિંમતો છે ઊંચી રહેશે અને પરિણામે જે ભાવ સપાટી વધશે એને આપણે ફુગાવો કહીએ છીએ. તો એ કેવો ફુગાવો આવશે, તો કે માંગ પ્રેરિત ફુગાવો આવશે. જો દાબેલો ફુગાવો ત્યાર પછી આપણે જોયું માંગ પ્રેરિત ફુગાવો. તો અહીંયા એવું કીધું છે કે માંગ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રણ માંગમાં વધારો ત્રણ કારણના કારણે માંગમાં વધારો થાય છે. કયા ત્રણ કારણો છે? એમાં પહેલું છે નાણાના પુરવઠામાં વધારો. જો મેં શું કીધું છે નાણાના પુરવઠામાં વધારો, એટલે એનો મતલબ એમ થયો કે જ્યારે બજારની અંદર જરૂરિયાત કરતા વધારે નાણું ઠલવાય છે, જરૂરિયાત કરતા વધારે નાણું ઠલવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે બધી વસ્તુના ભાવ કેવા રહેશે, ઊંચા રહેશે, બરાબર. નાણાંની છત હોય, અછત નહીં પણ શું હોય, છત હોય, ત્યારે પણ ફુગાવો સર્જાય છે. હવે જો નાણાવાદીઓ
નાણાવાદી હોય અને સમાજવાદી એના આપણે જુદો જુદો શબ્દ તમે સાંભળતા જશો કે નાણાવાદી તો કે ભાઈ નાણાવાદીઓ એટલે જે નાણાને મહત્વ આપનારા છે અર્થતંત્ર જુદા જુદા હોય ઘણા સમાજવાદી અર્થતંત્ર હોય તો ક્યાં નાણાવાદી અર્થતંત્ર જોવા મળે છે તો સમાજવાદી અર્થતંત્ર કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ સમાજવાદી અર્થતંત્રની અંદર શું હોય તો કે ભાઈ બજારના ભાવ છે ને એ સરકાર હસ્તક હોય ટૂંકમાં કે સરકાર છે રાજ્ય સરકાર કે જે તે દેશની સરકાર છે એ બજારની અંદર દખલગીરી કરે છે સમાજવાદી છે મૂડીવાદી અર્થતંત્રની અંદર શું હોય તો કે ભાઈ મૂડીવાદી અર્થતંત્રની અંદર રાજ્યનો હસ્તક્ષેપ હોતો નથી બજારને પોતાની રીતે વિકસવા દેવામાં આવે છે આયાતને નિકાસને માંગને પુરવઠોને આના કારણે જે બજાર વિકસે છે એ મૂડીવાદી અર્થતંત્ર કહેવાય મોટા ભાગે જો ભારતની આપણે વાત કરીએ તો આપણે એમ ના કહી શકીએ કે મૂડીવાદી અર્થતંત્ર છે શા માટે ના કહી શકીએ કારણ કે ભારતની અંદર આપણે જોઈએ છીએ કે ભારત ખેતી પ્રધાન દેશ છે જ્યારે મોટા ભાગે મૂડીવાદી અર્થતંત્ર ક્યાં જોવા મળે છે ઔદ્યોગિક દેશો હોય ને ત્યાં મૂડીવાદી અર્થતંત્ર જોવા મળે છે તો અહીંયાના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ કે ભાઈ નાણાવાદીઓ ફુગાવા વિશે શું ગણે છે તો કે નાણાવાદીઓ જે છે ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના ગણે છે કોણ નાણાવાદીઓ છે એ ફુગાવાને શું ગણે છે નાણાવાદીઓ જો યાદ રાખજો નાણાવાદીઓ જે છે એ ફુગાવાને શું ગણે છે સંપૂર્ણપણે તો કે નાણાકીય ઘટના ગણે છે કે ભાઈ નાણાના કારણે સર્જાય છે કઈ રીતે તો કે ભાઈ બજારની અંદર જ્યારે નાણું વધી જાય છે ત્યારે ફુગાવાની પરિસ્થિતિ નિર્માણ પામે છે તો આમ જોવા જઈએ તો ફુગાવાનું મુખ્ય કારણ તો કે ભાઈ નાણાનો પુરવઠો વધી જાય છે એટલે સર્જાય છે આવું કોણ માને છે તો કે નાણાવાદીઓ જે નાણાવાદીઓ છે એવું માને છે અને આવકમાં આવક વધતા લોકો વસ્તુઓ અને સેવાઓ જે છે એની માંગમાં વધારો કરે છે આવક વધે એટલે લોકો શું કરશે વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરી દેશે જો ભાઈ તમને ખબર જ છે વસ્તુ અને સેવાની માંગ ક્યારે વધશે જ્યારે લોકોના હાથમાં આવક ઓછી હોય છે ત્યારે શું કરે છે પોતાની જરૂરિયાતો છે ને એ મર્યાદામાં રાખશે પરંતુ જેવા લોકોના હાથમાં નાણાં આવશે એટલે શું કરશે પોતે જે જીવન જીવે છે ને એમાં સુધારો કરશે વધારે નાણાં આવશે એટલે પોતાની જરૂરિયાતો વધારશે પોતાની જરૂરિયાતો વધશે એટલે બજારની અંદર વસ્તુ અને સેવા છે એની માંગ વધશે વધારે વધારે લોકો વસ્તુ અને સેવાની માંગ કરશે અને જો બજારમાં એનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં નહીં હોય તો ઉત્પાદકો શું કરશે તો કે વધારો કરશે પણ જે સમયે બજારની અંદર એટલી વસ્તુ અવેલેબલ નથી એ સમયે વસ્તુના ભાવ કેવા રહેશે ઊંચા રહેશે અને પરિણામે શું થશે તો કે ફુગાવાની પરિસ્થિતિ નિર્માણ પામે છે જો સમજાય છે ને શું કીધું છે કે નાણાના પુરવઠામાં વધારો થાય છે બરાબર ત્યારે ફુગાવો સર્જાય છે શા માટે સર્જાય છે ખ્યાલ આવી ગયો કે નાણાવાદીઓ એવું માને છે કે એ આખી નાણાકીય ઘટના છે એટલા માટે જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થાય છે નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓ જે છે સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે માટે જ મેચલપ કહે છે જો યાદ રાખજો મેચલપે નાણાં અને ફુગાવા વિશે કંઈક કીધું છે શું કીધું છે કે જ્યારે ખૂબ જ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા માટે દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે કોણે કીધું છે મેચલપ મેચલપ જો યાદ રાખજો આ શબ્દ કોના છે તમને ખબર હોવી જોઈએ કે જ્યારે વધુ નાણું ઓછી વસ્તુઓ પકડવા માટે દોડે છે ત્યારે શેનું સર્જન થાય છે તો કે ફુગાવાનું સર્જન થાય છે ક્યારે ફુગાવાનું સર્જન થાય છે તો કે હવે કીધું છે કે વધુ નાણું એટલે વધારે પ્રમાણમાં લોકો દાખલા તરીકે ચાલો આપણે એક સફરજન છે એની કિંમત રૂપિયા કેટલી છે પાંચ એક સફરજનની કિંમત રૂપિયા પાંચ છે જ્યારે શું થાય છે નાણાં વધી જાય છે ત્યારે લોકો એક સફરજન પાછળ 15 રૂપિયા જતા કરવા તૈયાર થઈ જાય છે સમજે છે અહીંયા એક સફરજનની કિંમત 5 રૂપિયા છે એના બદલે હવે લોકો પાસે આવક વધી જાય છે ત્યારે લોકો 5 ને બદલે એક સફરજનની કિંમત 15 રૂપિયા ચૂકવવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે આ વિધાન શક્ય બને છે ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ વધુ નાણું 5 ના બદલે 15 રૂપિયા વધુ નાણું જ્યારે ઓછી વસ્તુ પકડવા માટે દોડે છે ને ત્યારે ફુગાવો સર્જાણો છે એમ કહી શકાય આ સરસ મજાના શબ્દ પ્રયોગ કોણે કર્યા છે તો કે મેચલપે કર્યા છે જો એમસીક્યુમાં પૂછાય એવો પ્રશ્ન છે મેચલપના શબ્દમાં ફુગાવો એટલે શું તો કે જ્યારે વધુ નાણું ઓછી વસ્તુ પકડવા માટે દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે આવો મેચલપ કહે છે બરાબર તો અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે કે માંગના કારણે ફુગાવો ક્યારે સર્જાય છે તો કે ભાઈ નાણાંના કારણે નાણું જે છે એના પુરવઠામાં વધારે
ત્યારે પછી બીજું માંગમાં બીજો વધારો ક્યારે થશે તો કે સરકારના જાહેર ખર્ચમાં વધારો જો સરકાર છે ને ભાઈ વખતો વખત શું કરે છે દેશના વિકાસ માટે જાહેર ખર્ચાઓ કરે છે આપણે તો શું આપણે તો એવું જ વિચારીએ કે સરકાર આપણા માટે કેમ નહીં કરે છે એવું નથી તમે ક્યારે વિચારજો આંતરમાળખું છે ને આંતરમાળખું એની સુવિધા કોણ પૂરી પાડે છે સરકાર જો જાહેર ખર્ચ ન કરે ને તો આંતરમાળખાનો વિકાસ ન થાય આંતરમાળખાનો વિકાસ ન થાય તો દેશનો પણ વિકાસ ન થાય કારણ કે આંતરમાળખું વિકસશે તો અને તો જ ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થશે જો આ ત્રણે ત્રણ ક્ષેત્રનો વિકાસ થાય તો વિદેશ વેપાર શક્ય બને અને વિદેશ વેપાર શક્ય બને તો અને તો જ દેશની અંદર ઉત્પન્ન થતી વસ્તુઓ વિદેશમાં જાય અને આપણા દેશમાં ખર્ચતી વસ્તુઓ છે એને આપણે આયાત કરીએ છીએ અને સરસ રીતે જીવન જીવી શકીએ છીએ તો આ દેશનો વિકાસ કરવા માટે સરકાર પણ શું કરે છે કેટલાક જાહેર ખર્ચાઓ કરે છે ઘણી વખત જો આપણે 11મા ધોરણની અંદર ચેપ્ટર ભણીને આવ્યા છે અંદાજપત્ર તમને ખબર જ છે કે સરકાર જાહેર ખર્ચાઓ કરે છે એના માટે દર વર્ષે શું કરે છે આયોજન કરે છે શેનો ખર્ચ આવક અને ખર્ચ આવનારા વર્ષનું જે અંદાજપત્ર રજૂ કરે છે ને એના આધારે જાહેર ખર્ચાઓ નક્કી કરે છે ઘણી વખત ઓછા ખર્ચા કરે છે ઘણી વખત વધારે પણ ખર્ચા કરે છે તો આ જાહેર ખર્ચાઓ કેવા કરશે ને એના આધારે ફુગાવો આધાર રાખે છે જોઈએ કે ભાઈ ભારત જેવા વિકાસશીલ જો યાદ રાખજો વિકસિત વિકાસશીલ અલ્પવિકસિત ખબર છે ને ત્રણે ત્રણ કન્ડિશન તમને ખબર હોવી જોઈએ ભાઈ વિકાસની કક્ષા બીજા ચેપ્ટરમાં ભણી ના હો છો વિકાસની કક્ષા છે બરાબર ત્રણ રીતે હોય છે બરાબર પ્રથમ દ્વિતીય અને તૃતીય પ્રથમ શું આવશે તો કે અલ્પવિકસિત અલ્પવિકસિત પછી આવશે વિકાસશીલ અને પછી ત્રીજી કઈ આવશે તો કે વિકસિત અલ્પવિકસિત એટલે જેનો વિકાસ જ નથી થયો બરાબર જેને વિકાસ કરવાની જંથના પણ નથી એને અલ્પવિકસિત કહેવાય ભારત જેવા દેશ છે ભારત ને શ્રીલંકા આ બધા દેશો છે વિકાસશીલ છે અને જેનો જે વિકાસના સ્ટેજ ઉપર છે અને વિકસિત દેશો કે દાખલા તરીકે બ્રિટન છે અમેરિકા છે જાપાન છે આ બધાનો સમાવેશ આપણે વિકસિત દેશોની અંદર ટૂંકમાં કહીએ ને તો અર્થતંત્રનો મુખ્ય પરિબળ કોના ઉપર આધાર રાખે છે તો કે ભાઈ જ્યાં મુખ્ય દેશની મુખ્ય લોકો જે છે એ ખેતી સાથે જોડાયેલા હોય ખેતી કે પ્રવૃત્તિ કરતા હોય પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હોય મોટાભાગના દેશો વિકાસશીલ હોય અમુક દેશ છે અમેરિકા જેવા દેશની વાત કરતા મોટાભાગના વિકસિત દેશો છે ઔદ્યોગિક દેશો છે તો અહીંયા સરકાર છે એ અહીંયા વિકાસ વિકસિત શબ્દ આવ્યો ને એટલે આપણે ઉદાહરણ આપ્યું છે ઓકે લખવાનું નથી તમને ખબર હોવી જોઈએ કે વિકસિત એટલે શું અલ્પવિકસિત એટલે શું અને વિકાસશીલ એટલે શું બરાબર તો વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયાઓમાં જોડાય છે આંતરમૂડી માળખાનું સર્જન પાયાની જરૂરિયાત પૂરી પાડવી કે રોજગારીનું સર્જન કરવું જેનાથી હવે શું કીધું છે જેનાથી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે આંતરમાળખું ચાલો આંતરમાળખું તમે કોને ગણશો આંતરમાળખામાં કોનો કોનો સમાવેશ થાય છે આપણને ખબર હોવી જોઈએ આંતરમાળખું એટલે શું તો કે ભાઈ આંતરમાળખાની અંદર જે આપણા શબ્દો તમને ખબર જ હોવી જોઈએ આંતરમાળખું આંતરમાળખાની અંદર કોનો કોનો સમાવેશ થાય તો કે રોડ રસ્તા ત્યાર પછી પાણીની સુવિધા બરાબર પછી વીજળી રેલવે પછી બાંધકામ જાહેર બાંધકામ પછી પરિવહન આ બધું જે છે આંતરમાળખું છે જો દેશની અંદર આ બધામાં સુધારો ના થાય ને જ્યાં લગી ત્યાં લગી દેશનો વિકાસ થયો છે એમ કહેવાય ને જો દેશની અંદર આ બધી વસ્તુઓ ઓકે થઈ જાય ને તો જ દેશનો વિકાસ કરવો શક્ય બને છે હવે જ્યારે સરકાર જાહેર ખર્ચાઓ કરે છે જ્યારે જાહેર ખર્ચાઓ કરશે એટલે કેમાં સુધારો કરશે આ બધામાં ખર્ચાઓ કરશે તમે જોવો છો વખતો વખત ચોમાસું જાય ને જ્યારે વરસાદની સિઝન હોય બરાબર જેવો વરસાદ પૂરો થાય એટલે શું થાય તો કે ભાઈ ચોમાસું વયું ગયું છે એટલે જોજો રોડ રસ્તાઓ રિપેરિંગનું કામ ચાલુ થશે થાય ને તો એ શું છે તો કે સરકાર જાહેર ખર્ચાઓ કરે છે જાહેર ખર્ચા જ્યારે કરે છે ને ત્યારે અહીંયા તમે જોજો શ્રમિકોને રોકે છે રોકે ને શ્રમિકો રોકે તો જે શ્રમિકો હતા અત્યારે બેરોજગાર હતા હવે જાહેર ખર્ચા કરશે એટલે શ્રમિકોના હાથમાં શું આવશે આવક આવશે સરકાર જાહેર ખર્ચા કરી અને લોકોના હાથમાં આવક આપે છે લોકોના હાથમાં આવક આવતા લોકોના પગ બજાર તરફ જાય છે અને શું કરશે નવી નવી વસ્તુની માંગ કરશે હાલના સમયની અંદર જ્યારે માંગ કરે છે ત્યારે પુરવઠો તો જેટલો હતો એટલો જ છે એમાં વધારો થતો નથી અને પરિણામે વસ્તુના ભાવ વધે છે અને શું સર્જાય છે ફુગાવો સર્જાય છે તો યાદ રાખજો
સરકાર જ્યારે આ બધા પાછળ ખર્ચાઓ કરે છે ત્યારે શું કરે છે રોજગારીનું સર્જન કરે છે શું કરે છે રોજગારીનું સર્જન કરે છે અને પરિણામે શું જોવા મળે છે તો કે પરિણામે લોકોના હાથમાં જે આવક છે એમાં વધારો જોવા મળે અને લોકો ઓછી વસ્તુ પાછળ વધારે નાણાં આપવા માટે તૈયાર થઈ જાય છે અને પરિણામે શું જોવા મળે છે ભાવ વધારો એટલે કે ફુગાવો જોવા મળે છે ત્યાર પછી આવે છે વસ્તી વધારો માંગનું ત્રીજું પરિબળ શું છે વસ્તી વધારો છે શું છે તો કે વસ્તી વધારો પણ એક કારણ છે કઈ રીતે જોઈએ વસ્તી વધારો કઈ રીતે કારણ છે તો કે ભારતમાં ભારત સરકાર જે છે એ વખતો વખત શું કરે છે વસ્તી વધારાના દર 10 વર્ષે ભારતની અંદર વસ્તી વધારો છે એનો આંકડો બહાર પાડવામાં આવે છે યાદ રાખજો ભારતની અંદર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે 10 વર્ષે બરાબર તો અહીંયા ભારતની અંદર સરેરાશ 2% વસ્તી વધારાનો દર કેટલો જો એમસીક્યુ માં પૂછાય એવો પ્રશ્ન છે ભારતની અંદર સરેરાશ વસ્તી વધારાનો દર કેટલો છે 2% યાદ રાખજો 2%ના દરે વસ્તી વધારો જોવા મળે છે અને પરિણામે શું થાય છે તો કે 2%ના દરે વસ્તી વધવાથી વસ્તી ઉપર માંગ વૃદ્ધિ થશે જેમ જેમ વસ્તી વધશે એમ એમ લોકોની વધારે જરૂરિયાતો ઊભી થશે અને પરિણામે શું થશે તો કે માંગમાં વધારો થાય છે બરાબર માંગમાં દબાણ ઊભું થાય છે સતત વધતી વસ્તી રોજિંદી વપરાશ અને ચીજવસ્તુઓ જે છે એમાં સતત ને સતત માંગ કરે છે અને પરિણામે પણ ફુગાવો સર્જાય છે જો વધારે વસ્તી વધશે એટલે માંગ વધશે પરિણામ સામે પુરવઠો ઉપલબ્ધ હશે નહીં અને વસ્તુના ભાવ વધશે તો આ રીતે વસ્તી વધારો જે છે એ પણ ફુગાવો સર્જવામાં પ્રેરક પરિબળ છે એમ કહી શકાય છે બરાબર તો અહીં ફુગાવાનું પહેલું કારણ આપણે જોયું માંગમાં વધારો અને ત્રણ પરિબળો જોયા માંગમાં વધારો થાય છે તો કયા ત્રણ કારણોને લીધે થાય છે ખ્યાલ આવી ગયો નાણાના પુરવઠામાં વધારો સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો જો એક એમસીક્યુ અહીં બે એમસીક્યુ આ મુદ્દામાંથી બે એમસીક્યુ નીકળે એવા છે એક હતો કે મેચલપે ફુગાવો કોને કહ્યો છે એ અને બીજું છે સરેરાશ વસ્તી વધારાનો દર ભારતમાં કેટલો જોવા મળે છે તો 2 બરાબર આ તમે યાદ રાખજો હવે આપણે જોવાના છે ખર્ચમાં વધારો ફુગાવો જે છે એનું બીજું કારણ શું છે તો કે ખર્ચમાં વધારો કઈ રીતે કિંમતને અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે એ છે ખર્ચમાં વધારો છે હવે જો ખર્ચમાં વધારો થવાથી શું થાય લોકો છે લોકોના હાથમાં આવક વધશે અથવા તો એમ કેન પ્રકારે જ્યારે ખર્ચાઓ વધી જશે ત્યારે પણ શું થાય છે તો કે ભાઈ પુરવઠો છે અર્થશાસ્ત્રની અંદર પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રીઓ સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય ઉત્પાદન ખર્ચ ઉત્પાદનના કેટલા સાધનો છે તમે જાણો છો ઉત્પાદનના સાધનો કેટલા છે ચાર છે જમીન મૂડી શ્રમ અને ચોથું છે નિયોજક હવે જ્યારે ઉત્પાદક છે કોઈ પણ વસ્તુનું જ્યારે ઉત્પાદન કરે છે બજારની અંદર ઉત્પાદક એટલે કોઈ પેઢીને આપણે ધ્યાનમાં લેવાની છે બરાબર ત્યારે માની લો કે આમાંથી કોઈ પણ એકના એને જ્યારે વધારે ભાવ ચૂકવવા પડે દાખલા તરીકે કાચો માલ છે કાચો માલનો ભાવ વધે તો સ્વાભાવિક છે કે ઉત્પાદકોને વધારે નાણાં રોકવા પડે ઉત્પાદન કરવા માટે હવે શું કરશે કે સેવા ભાવી સંસ્થા તો છે નહીં શું કરશે પોતે જે ખર્ચાઓ કર્યા છે એ ખર્ચાઓને પહોંચી વળવા માટે શું કરશે તો કે વસ્તુઓ છે ને ભાવમાં વધારો કરી મૂકશે શું કરશે વસ્તુના ભાવમાં વધારો એની રીતે જ કરી મૂકશે બરાબર એટલે શું થાય છે તો કે જ્યારે ઉત્પાદકો છે ઉત્પાદન કરે છે અને ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે એટલે સ્વાભાવિક છે કે વસ્તુના ભાવ વધે અને વસ્તુના ભાવ વધે છે ત્યારે ફુગાવો સર્જાય છે એમ કહી શકાય છે હવે ક્યારે ક્યારે ક્યાં ક્યાં ખર્ચાઓ કરે છે ઉત્પાદકો અને એના કારણે શું સર્જાય છે તો કે ફુગાવો સર્જાય છે તો જોઈએ આપણે હવે જો કાચા માલની કિંમત કાચો માલ કોને કહેવાય ખ્યાલ છે ને કે જ્યારે કોઈ પણ વસ્તુ તૈયાર કરવી છે ઉત્પાદન કરવું છે તો એના માટે જે જરૂરી કાચો માલ છે દાખલા તરીકે કાપડ માટે કાચો માલ કયો ગણાય તો કે કપાસ છે કાચો માલ ગણાય છે તો અહીંયા શું કીધું છે કાચા માલની કિંમતોમાં વધારો થાય અચાનક જ પછી યંત્રો છે એની કિંમત વધી જાય યંત્રો મૂડી સાધન ખ્યાલ છે ને બરાબર મશીનરી એ બધું પછી વીજળી માની લો કે વીજળીના ભાવ વધ્યા બરાબર તો પણ ખર્ચમાં વધારો થયો કહેવાય ત્યાર પછી આ બધી વસ્તુઓ જે છે વીજળી પછી પાણીના દરોમાં પછી શ્રમિકોના વેતનમાં ઘણી વખત જોયું છે શ્રમિકો હડતાલ ઉપર બેસે ભાઈ અમારે દૈનિક જે રોજગારી મળે છે એમાં મારે વધારો જોયો છે આવું બનતું હોય છે તો ત્યારે પણ શ્રમિકોને દૈનિક રોજગારી વધારે ચૂકવવાની થતી હોય ત્યારે પણ ભાવ વધારો જોવા મળે છે પછી વાહન વ્યવહાર ખર્ચ
વાહન વ્યવહારની જરૂર ઊભી થાય ને, જે જગ્યાએથી કાચો માલ છે ઉત્પાદન કરવું છે, જગ્યાએ પહોંચે ત્યાંથી તૈયાર થયેલો માલ જે છે બજાર સુધી પહોંચાડવા માટે શેની જરૂર પડે છે, વાહનની જરૂર પડે છે. તો ઘણી વખત પેટ્રોલના ભાવ વધે છે, આડકતરી રીતે આ બધા વધારા છે જે દેખાતા નથી, કે ઝીણી ઝીણી બાબતો છે, અને પણ ઝીણી ઝીણી બાબતો પણ બહુ અસર કરે છે, બરાબર. તો ત્યારે પણ ભાવ વધારો સર્જાય છે, જેને આપણે ફુગાવો કહીએ છીએ. તો આ રીતે ખર્ચ વધવાના કારણે અમલી બનતા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. જો શું કીધું છે, ખર્ચ વધવાના કારણે, જો અહીંયા આપણે જોઈ ગયા હતા માંગ વધવાના કારણે જે ફુગાવો સર્જાય, માંગ પ્રેરિત દાબેલો ફુગાવો, અને હવે આવે છે ખર્ચ પ્રેરિત ફુગાવો. યાદ રાખજો, ખર્ચ વધવાના કારણે જે ફુગાવો સર્જાય છે ખર્ચ પ્રેરિત ફુગાવો છે. આમ તમે જોવા જાવ તો બે જ કારણો છે, છતાં પણ અન્ય પરિબળો અસર કરે છે. હવે અન્ય પરિબળો વિશે આપણે જોઈએ તો ફુગાવાના મુખ્ય તો બે જ કારણો છે, બરાબર, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. પણ વ્યવહારમાં ભાવ સપાટી વધવાના કારણે અન્ય પરિબળો પણ ઘણી વખત ફુગાવો સર્જે છે, ભાવ સપાટી ઉપર દબાણ કરે છે, જેને કારણે ફુગાવો સર્જાય છે. જો કે અન્ય પરિબળો છે ટૂંકા ગાળાના હોય છે. જો આ બે છે ને, આ બે પરિબળો લાંબા ગાળાના છે, અન્ય પરિબળો છે એકદમ ટૂંકા ગાળાના હોય છે, થોડોક સમય માટે હોય છે. યાદ રાખજો, અન્ય પરિબળો છે એ ટૂંકા ગાળા માટેના હોય છે, પણ તે ભાવ વધારાને તીવ્ર બનાવે છે, ભાવ વધારાને ઝડપથી વધારી દે છે. તીવ્ર બનાવે એટલે ઝડપથી કોઈ પણ વસ્તુના ભાવ વધારી દે છે, બરાબર. દાખલા તરીકે વિદેશી આયાત જે છે એના પર ચાલતા ઉદ્યોગો, જો ઘણી વખત એવું બને છે, આપણે ઉત્પાદન આપણા દેશમાં થતું હોય છે પણ એના માટે જરૂરી કાચો માલ છે ને વિદેશમાંથી મંગાવતા હોય છે, વિદેશમાંથી જે વસ્તુ મંગાવે આયાત કહેવાય. તો હવે આયાત થયેલી જે વસ્તુઓ છે ને વિદેશની અંદર, એ વસ્તુઓના ભાવ વધી જાય છે તો આપણા દેશની અંદર પણ એ વસ્તુ મોંઘી બને. તો વિદેશમાંથી આવતો કાચો માલ છે જ્યારે મોંઘો બને છે, એટલે કે આયાતો મોંઘી બને છે, તો સ્વાભાવિક છે કે વસ્તુઓ છે એના ભાવ વધી જાય છે. ત્યાર પછી વિદેશમાંથી આવતી આવકો છે, ત્યાર પછી શું કીધું છે, આયાત ત્યાર પછી જો નિકાસ છે અસર નહીં કરે, પણ આયાત છે અસર કરે છે. આયાત વેરામાં વધારો થાય, ઘણી વખત આયાતો ઉપર વધારે ટેક્સ નાખી દેવામાં આવે, થાય ને, મંદી તેની પરિસ્થિતિ હોય ત્યારે વખતો વખત આવા નિયમો બદલાતા હોય છે, બરાબર. તો ત્યારે પણ આકસ્મિક સંજોગોની કોઈ પણ વસ્તુ છે એની અછત ઊભી થાય. આજ આકસ્મિક સંજોગોમાં લોકો વરસાદ ન થયો, વસ્તુની અછત સર્જાણી થાય, એવું માંગ વધી જાય અને પૂરતા પ્રમાણમાં પુરવઠો નથી, તો ત્યારે પણ એવું થાય છે, બરાબર. તો એમાં અન્ય પરિબળો છે, એમાં જોઈએ મૂળભૂત રીતે એમાં પેલું છે કરવેરા નીતિ. અન્ય કારણો છે એમાં પેલું છે કરવેરા નીતિ. અન્ય પરિબળો જે છે, જો અહીંયા પરીક્ષામાં પૂછાય કે આપણે 3 માર્કનો પ્રશ્ન હોય તો લખશું, પણ 2 માર્કનો કે 1 માર્કનો પ્રશ્ન પૂછે તો માત્ર 2 જ કારણો લખવાના છે, ત્રીજું કારણ લખવાની કાંઈ જરૂર નથી. છતાં પણ આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ અન્ય પરિબળો છે ફુગાવા પર કઈ રીતે અસર કરે છે. તો એમાં છે કરવેરા નીતિ. કરવેરા નીતિ એટલે કે સરકાર જ્યારે છે વખતો વખત કરવેરા નીતિ તૈયાર કરે છે, બરાબર. હવે મંદી અને તેજી, જો તેજીનું વાતાવરણ હોય ને ત્યારે શું થાય છે, તો કે તેજીના વાતાવરણની અંદર સરકાર છે કોઈ પણ વસ્તુ છે બજારમાંથી શું કરશે, તેજીની અંદર જે નાણાં છે ને પાછા ખેંચવા માટેની તૈયારી બતાવશે, સમજાય છે. તો ત્યારે ટેક્સ વધારી દેશે, એટલે શું થાય, ટેક્સ વધારી દે એટલે આપોઆપ છે બજારમાંથી નાણાંનો પુરવઠો ખેંચાઈ જાય. મંદીની પરિસ્થિતિ હોય ત્યારે સરકાર શું કરશે, તો કે ભાઈ ટેક્સ ઘટાડી દેશે, એટલે શું થાય છે, ટેક્સ ઘટાડી દે, પરિણામે શું થાય છે, તો કે આપોઆપ જે છે મંદીની પરિસ્થિતિ દૂર થાય. તો કરવેરા નીતિ છે એ પણ ભાવ સપાટી ઉપર અસર કરનારું મહત્વનું પરિબળ છે, બરાબર. ત્યાર પછી આવે છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. આયાતી વસ્તુ એટલે તમને ખબર જ છે આયાતી વસ્તુ કોને કહેવાય, આયાતી વસ્તુ એટલે વિદેશમાંથી જે વસ્તુ આપણે ખરીદી કરીએ છીએ, બરાબર, અને આપણા દેશમાં વેચવામાં આવે છે. અને આપણે એટલે અહીંયા વેપારીઓની એની વાત થાય, આપણે વળી પાછા વિદ્યાર્થી એમ કહેશે કે મેડમ આપણે તો ખરીદી કરવા નથી જતા, સમજે છે, આપણા દેશની વાત થાય છે અહીંયા, બરાબર. તો અહીંયા ભાવ સપાટીમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશોના 70% જેટલો પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે. એમસીક્યુમાં પૂછાય એવો પ્રશ્ન છે, કેટલો, 70% પેટ્રોલિયમ પેદાશ શું કરવામાં આવે છે, વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. જો યાદ રાખજો 70% એટલે જો ઉદ્યોગો માટે છે ને ભાઈ પેટ્રોલિયમ જરૂરી છે. પ્રશ્ન થાય કે પેટ્રોલથી કઈ કારખાના ચાલે છે, પેટ્રોલથી કારખાના ન ચાલતા પણ પેટ્રોલ ને ડીઝલ ને એ બધું સામાન છે એનું પરિવહન કરવા માટે કાચો માલ બજાર ભાઈ ઉદ્યોગો સુધી, ઉદ્યોગોમાં તૈયાર થયેલો માલ જે છે ક્યાં પહોંચાડવા માટે, તો કે બજાર સુધી પહોંચાડવા માટે શેની જરૂર પડે છે, પેટ્રોલિયમ પદાર્થોની જરૂર પડે છે. તો 70% જથ્થો છે આપણે વિદેશમાંથી મંગાવીએ છીએ. હવે ઘણી વખત એવું થતું હોય છે
કે અચાનક જ માન લ્યો કે વિદેશ ની અંદર એ વસ્તુના ભાવ વધી ગયા તો શું થાય ફુગાવાની સ્થિતિ નિર્માણ પામે બરાબર તો આ રીતે જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલ ના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલ ના ભાવ વધે છે ક્રૂડ ઓઇલ એટલે પેટ્રોલિયમ પેદાશો જેટલી પણ જે છે ઉદ્યોગોમાં કામ લાગે બધેને ક્રૂડ ઓઇલ તરીકે ઓળખવામાં આવે છે તો પેટ્રોલિયમ ડીઝલ એ બધી વસ્તુઓ છે તેના ભાવ વધતા અન્ય પરિબળો જે છે બરાબર એના કારણે ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળે છે તો આ રીતે આયાતી વસ્તુઓ આ તો ખાલી વાત છે પેટ્રોલિયમ પેદાશની ઈ સિવાયની માની લ્યો કે ઉદ્યોગો છે અથવા તો કોઈ પણ વસ્તુ છે વિદેશમાંથી મંગાવીએ છીએ મોટા પ્રમાણમાં આની વસ્તુના ભાવ વધશે તો ત્યારે પણ ફુગાવો સર્જાય છે અને છેલ્લે છે ત્રીજી બાબત કીધી છે અન્ય પરિબળોમાં અછત કોના વિશે કીધું છે અછત વિશે કીધું છે કે જ્યારે કાચા માલની કાચા માલ માટે જરૂરી વીજળી લાઇટ છે ને ત્યારે મોટા ભાગે તમે જો ઉદ્યોગો કોના ઉપર આધાર રાખે છે વીજળી ઉપર આધાર રાખે છે બરાબર વીજળી કે ઉત્પાદન માટે જરૂરી કોઈ પણ બાબતની અછત ઊભી થાય છે પાણી છે બરાબર જે આવી બધી વસ્તુઓ જ્યારે અછત ઊભી થાય છે ત્યારે ટૂંકા સમય માટે અછત છે ટૂંકા સમય માટે જ હોય છે ટૂંકા સમય માટે ભાવ વધારો જોવા મળે કારણ કે જ્યાં ઉત્પાદન નથી થતું અથવા તો બહારથી મંગાવવું પડે ત્યારે શું થાય છે તો કે વધારે ખર્ચ કરવો પડે છે અને વધારે ખર્ચ કરવો પડે ત્યારે શું પરિસ્થિતિ નિર્માણ પામે છે તો કે ત્યારે અછત ઊભી થાય છે અને પરિણામે ફુગાવાનું નિર્માણ પામે છે તો અહીંયા આપણે જોઈ ગયા ફુગાવાના કારણો જો ભાઈ હવે અહીંયા તમારે આ ચેપ્ટર આપણે પૂરું થાય છે તો અહીંયા કેટલીક બાબતો છે એની તમારે કાળજી રાખવાની છે આ ચેપ્ટરની અંદર આપણે અહીંયા જેટલા પણ પ્રશ્ન ભણ્યા ને હવે કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે કે ભાઈ આના એમસીક્યુ લખવાના છે કે શું તો મારી ખાસ તમને લોકોને એવી સૂચના છે કે તમારે અહીંયા આપણે એમસીક્યુ ને કોઈ ફેરબુકમાં લખવું નથી અહીંયા હોમવર્કના એક ભાગ રૂપે અહીંથી હું તમને જે પણ કંઈ પ્રશ્ન કહું ને કે આ પ્રશ્ન તમે નોંધતા જાઓ અને લખતા જાઓ તો એ પ્રશ્ન તમારે તમારી બુકની અંદર લખવાના હું એવો આગ્રહ રાખું છું કે પરીક્ષાની અંદર તમે તમારી ફેરબુક અને જે મુદ્દાઓ તૈયાર કરો છો ને એ સિવાય કોઈ જાતનું મટીરિયલ તમારે રેડ કરવાનું થતું નથી અહીંયાથી દરેક વખતે પાઠ પૂરો થાય ને ચેપ્ટર પૂરું થાય એટલે અહીંથી તમને જે ક્વેશ્ચન આપો ને એ ક્વેશ્ચન તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયાર કરી લેવાના સારા અક્ષરે બે પેનનો યુઝ કરી જરૂર પડે તો આકૃતિ પણ દોરવાની સમજાય છે હું શું કહું છું અહીંયા આપણે કેમ ફુગાવાના કારણો લખ્યા હતા એ જ રીતે તમે એક્ઝામમાં લખવાનો આગ્રહ રાખો બરાબર તો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન છે છેલ્લો ક્વેશ્ચન આજનો આ પાઠનો છેલ્લો પ્રશ્ન છે એ પણ તમારે ફેરબુકની અંદર ફરજિયાતપણે લખવાનો જ છે હું આગ્રહ રાખું છું અને બને ત્યાં લગી વ્યવસ્થિત લખવાનો છે બરાબર પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછાય કે ફુગાવાના કારણોની ચર્ચા કરો ટૂંકમાં પૂછે ચર્ચા કરો ફુગાવાના કારણો જણાવો ફુગાવા વિશે વિગતે ચર્ચો કોઈ પણ પ્રશ્ન પૂછે આપણે જવાબ શું લખવાનો હમણાં આપણે જોઈ ગયા ને લખવાનો કે ફુગાવાના મુખ્ય બે પરિબળો છે આમ છતાં આપણે ત્રણ પરિબળો પર ભાર રાખીએ છીએ એમ કરી અને આપણે જે જોયું ને માર્ગમાં વધારો અરે ભાઈ માર્ગમાં વધારો ને ખર્ચમાં વધારો અને પરિબળો એ આખે આખો પ્રશ્ન છે વ્યવસ્થિત તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનો અને તૈયાર કરવાનો થાય છે બરાબર તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે આમ છતાં પણ આ ચેપ્ટરની અંદર જો અહીંયા ખાસ તમે એ પણ યાદ રાખજો ત્રીજું ચેપ્ટર છે એમાં એક પણ મુદ્દો કટ કરવાનો થતો નથી આખે આખું ચેપ્ટર છે આપણે તૈયાર કરવાનું છે પહેલો પ્રશ્ન આપણે શું ભણ્યા હતા તો કે ભાઈ નાણું છે એનો અર્થ નાણાંનો ઉદ્ભવ નાણાંનો વિકાસ સાટા પ્રથા એની મર્યાદાઓ ત્યાર પછી તો કે ભાઈ નાણાંના કાર્યો પછી તો કે ફુગાવો ફુગાવાનો અર્થ ફુગાવાની લાક્ષણિકતાઓ અને ફુગાવાના કારણો બસ આટલું તો તમારે ફરજિયાતપણે તૈયાર કરવાનું જ છે આપણે અહીંયા ત્રીજું ચેપ્ટર પૂરું થાય છે કાંઈ પણ પ્રશ્ન હોય તો આગળના લેક્ચરમાં જોઈ લેવા તમારે છતાં પણ ન સમજાય અથવા તો કંઈ પ્રશ્ન હોય તો તમારે જાણ કરવાનું બરાબર પણ આખે આખું ચેપ્ટર આપણે અહીં ચેપ્ટર પૂરું થાય તો તમારે ફેરબુકમાં પણ પૂરું થઈ જવું જોઈએ એવું આગ્રહ રાખું છું